આપણો દેશ ધીમે ધીમે કેશ ઇકોનોમીથી ઇન્ટરનેટ બેન્કિંગ ઇકોનોમી બની રહ્યો છે. બધું ડિજિટલી થઈ રહ્યું છે. આપણે પૈસા પણ કોઈ વ્યક્તિને ડિજિટલી ટ્રાન્સફર કરીએ છીએ. એમાં જ્યારે આપણે બેંક ટ્રાન્સફર કરતા હોય ને તો અકાઉન્ટ નંબર, IFSC કોડ અને બીજી ઘણી બધી ડિટેલ્સ એન્ટર કરવાની હોય ને, આ ડિટેલ એન્ટર કરવામાં જો કોક વખત એક અકાઉન્ટ નંબર જો ખોટો એન્ટર થઈ ગયો અને આપણા પૈસા આપણા ખાતામાંથી બીજા કોઈ ખાતામાં રોંગફુલી જો જતા રહ્યા તો એ પૈસા પાછા કઈ રીતે લાવવા, એ જો તમે જાણવા માંગતા હોય ને તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. અને જો ભૂલથી આપણાથી કોઈ ખોટા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા, ખોટા બેનિફિશિયરીને આપણે બેંક ટ્રાન્સફર કરી દીધું, તો પછી આપણે શું કરવું જોઈએ, કઈ રીતે પૈસા પાછા લઈ શકીએ છીએ, એ જણાવવા માટેનો આખો વિડીયો છે આ. તો સૌથી પહેલાં હું તમને જણાવવા માંગુ છું કે જો અગર આપણે પૈસા ખોટા અકાઉન્ટ નંબરમાં ટ્રાન્સફર કરી દીધા છે તો એવા સંજોગોમાં આપણી જોડે મેઇનલી બે ઓપ્શન છે. પહેલું ઓપ્શન એ છે કે જે અકાઉન્ટ નંબર આપણે એન્ટર કર્યો છે, માની લો એ અકાઉન્ટ નંબર કોઈનો છે જ નહીં, ઇનવેલિડ છે, એ અકાઉન્ટ નંબરમાં એ બેંકમાં કોઈ અકાઉન્ટ જ નથી, તો એવા સંજોગોમાં શું થશે, આપણે ચિંતા નથી કરવાની, અકાઉન્ટ જ નથી સામે એટલે આપણા પૈસા ઓટોમેટિકલી આપણા ખાતામાં પાછા આવી જશે. પણ જો અગર આપણે જે અકાઉન્ટ નંબર એન્ટર કર્યો છે એ અકાઉન્ટ નંબરમાં પૈસા પહોંચી ગયા છે, ક્રેડિટ થઈ ગયા છે, એવું એક અકાઉન્ટ નંબર એક્ઝિસ્ટ કરે છે એ બેંકમાં, તો એવા સંજોગોમાં આપણી પાસે એક જ ઓપ્શન છે ને, એ છે કે જેમનું અકાઉન્ટ છે એમણે હા પાડવી પડશે કે ભાઈ આ પૈસા હું રિવર્સલ કરવાની છૂટ આપું છું મારી બેંકને, કારણ કે હું સમજું છું કે આ રોંગ ક્રેડિટ થયા છે. એટલે કોઈ બેંક જોડે એવું કોઈ બટન નથી હોતું કે આપણેથી ભૂલથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા તો એ બટન દબાવીને પૈસા પાછા મોકલી દે, કારણ કે બેંકે બી વેરીફાઈ કઈ રીતે કરવાનું કે આપણે કહી રહ્યા છીએ કે મેં ખોટા ટ્રાન્સફર કરી દીધા એ વાત સાચી છે કે નહીં. એવું બી બની શકે ને કે કોઈ વ્યક્તિએ પૈસા જેન્યુઇન ટ્રાન્સફર કરેલા છે અને પછી એમનું કામ થઈ ગયું, સામાન આવી ગયો, પછી એ બેંકને કહે કે યાર ખોટા ટ્રાન્સફર થઈ ગયા હતા અને બેંક પાછા આપણા ખાતામાં એ પૈસા લાવી દે, તો આપણે એ સ્કેમમાં બેંકને આપણો પાર્ટનર બનાવ્યો. એટલે બેંક આ કામ નથી કરતી, જે અકાઉન્ટ હોલ્ડર છે એમણે રિવર્સલની પરમિશન આપવી પડે. હવે આમાં કેવું હોય, જો અગર સેમ બેંકની અંદર ઇન્ટરનલ ટ્રાન્સફર છે, બંને અકાઉન્ટ જો સેમ બેંકમાં છે, તો પછી આપણી આપણી બેંક કે સામેવાળા વ્યક્તિને કોન્ટેક્ટ કરશે અને કોન્ટેક્ટ કરીને પછી એમને કહેશે કે ભાઈ આ રિવર્સલ તમે કરી દો. પણ જો સામેવાળાનું ખાતું આપણી બેંકમાં નથી એટલે બંને બેંક અલગ અલગ છે, તો આપણું ખાતું એટલે જેમાંથી પૈસા ગયા છે એ આપણી વાળી બેંક આપણું ફેસિલિટેટર બનશે અને સામેવાળી બેંક જોડે વાત કરશે અને બેંકના માધ્યમથી અકાઉન્ટ હોલ્ડરને મેસેજ પહોંચાડશે કે ભાઈ આ પૈસા તમે પાછા મોકલી દો. અને આ બધું કામની જવાબદારી આપણી બેંકની છે. બેંક હંમેશા કહે છે કે જો ખોટા અકાઉન્ટમાં પૈસા જતા રહ્યા છે તો અમારી જવાબદારી નથી કે પૈસા પાછા અમે લઈ આપીશું, પણ બેંક બધા પગલાં ભરશે જેનાથી એ પૈસા પાછા આવી શકે. એટલે અગર જો આપણે પૈસા ખોટા અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા તો આપણને જેવી ખબર પડે ને એના પછી આપણે તરત આટલી વસ્તુઓ કરવાની. સૌથી પહેલાં તો આપણી બેંકના કસ્ટમર કેરમાં તરત ફોન કરીને જાણ કરી દો કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, આ અકાઉન્ટ નંબર છે, આ ટ્રાન્ઝેક્શન આઈડી છે. આ તમે જાણ કરી દીધી એટલે તરત જ ટ્રાન્ઝેક્શન ફ્લેગ થઈ ગઈ કે આ ટ્રાન્ઝેક્શનમાં કઈક લોચો છે. એના પછી તમે પહોંચી જાઓ તમારી હોમ બ્રાન્ચમાં અને ત્યાં મેનેજર સાથે બેસો, એમને જણાવો કે આ પ્રોબ્લેમ થઈ ગઈ છે મારાથી, હવે મારે શું પગલાં લેવાના. મેનેજરથી બનતી એ પ્રયાસ કરશે, આપણાથી બનતા આપણે પ્રયાસ કરવાના, અને સામેવાળી બેંક અને અકાઉન્ટ હોલ્ડરને રિક્વેસ્ટ કરીને એ રિવર્સલની મંજૂરી એમની જોડે અપાઈ દેવાની. પણ હું તમને ડેટા આપવા માંગુ છું, બેન્કિંગ ઓમ્બુડ્સમાન સ્કીમ એ એવી સ્કીમ છે જેના હેઠળ આપણે કોઈપણ બેંક વિરુદ્ધ કે કોઈપણ ટ્રાન્ઝેક્શન વિરુદ્ધ ફરિયાદ કરી શકીએ છીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને. આ જેટલી ફરિયાદો એમને મળે છે ને એની એક રિપોર્ટ રિલીઝ કરે છે દર વર્ષે. 2021-22ની જે રિપોર્ટ એમણે રિલીઝ કરી હતી ને એમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે એમને જેટલી કમ્પ્લેન્ટ મળી હતી એમાંથી 6% કમ્પ્લેન્ટ એવી હતી કે યાર પેલા ભાઈ રિવર્સલ નથી કરી રહ્યા, આ રિવર્સલ અટક્યું છે મારું. અને આ કમ્પ્લેન્ટ એક વખત RBI પાસે પહોંચે પછી RBI આમાં એન્ટર થાય છે અને સામેવાળા વ્યક્તિને જણાવે છે કે આ ખોટું ટ્રાન્સફર છે, તમારે પાછું મોકલવું પડશે. એટલે બેસિકલી આપણી બેંકથી અગર રિવર્સલ નથી થતું ને તો સ્ક્રીન ઉપર દેખાય છે એ એડ્રેસ પર જઈને આપણે RBIને પણ કમ્પ્લેન્ટ કરી શકીએ, બધી ડિટેલ્સ આપીને કે આવું ટ્રાન્ઝેક્શન હતું અને આવી રીતે મારે પાછું જોઈએ છે. આ આખી જે પ્રોસેસ છે ને એ બહુ જ કોમ્પ્લિકેટેડ અને લાંબી થઈ જાય છે અને આપણા પૈસા ફસાયેલા રહે છે. એટલે જો હંમેશા એક વસ્તુ કહું છું કે તમે કોઈ પણ બેંક ટ્રાન્સફર કરતા પહેલા બધી ડિટેલ્સ બે વખત વેરીફાઈ જરૂરથી કરજો. અત્યારે 5 મિનિટ બચાવવા કે અત્યારે 5 મિનિટ ઉતાવળ કરવાને લીધે તમારા બીજા 5 મહિના બગડી શકે છે. આ વિડીયોની માહિતીથી જો તમારે કોઈ પણ ફાયદો થાય છે ને તો લાઇક બટન દબાવતા જજો અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.